ફ્રેન્ડ્સ, ફરી પાછા આપણે ભેગા થયા, બરાબર ને? સેના માટે? હા, નવી નવી પ્રવૃત્તિ કરવા માટે અને મોજ મસ્તી કરવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યાર સુધી આપણે કલ્લોલમાં પાઠ 6 ભણી ગયા અને સાતમો પાઠ પણ આપણે શરૂ કરી દીધો છે. તમે સૌ જાણો જ છો કે સાતમો પાઠ આમ પણ હોય તેમાં તમે આગળ કીતડું ગાયું અને ગપ્પુ ભરેલા સમાચાર પણ સાંભળ્યા, બરાબર છે ને? હવે આજે આપણે વાર્તા જોવાની છે, બરાબર છે? વાર્તાનું નામ છે ગોરિયો ગોમ. તો ફ્રેન્ડ્સ, તમે વાર્તા સાંભળવા માટે તૈયાર છો ને? ચલો તો આપણે વાર્તા જોઈએ. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે બે બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. બંને બળદ એમને ખૂબ જ વહાલા. માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ ગઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યા પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. તો બાળમિત્રો, તમને શું લાગે છે, ગોરિયો ક્યાં ગયો હશે? તમારે જાણવું છે તો ચલો આપણે આગળ વાર્તા જોઈએ. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંય મારો ગોરિયો નજરે ચડે છે, પણ ગોરિયો ન જડ્યો. તો બાળમિત્રો, મને કહેશો કે ગોરિયો ક્યાંથી મળશે? નથી ખબર તો એના માટે હજી આપણે આગળ વાર્તા જોવી પડશે. તો ચલો આપણે વાર્તા જોઈએ. બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચારણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોરિયો ન જડ્યો તે ન જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી, રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચાણીથી ચાળી જોયો, તોય ગોરિયો ન જડ્યો તે ન જડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે, મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા. તો બાળમિત્રો, આટલી વાર્તા સાંભળ્યા પછી તમને લાગે છે કે ગોરિયો મળશે? શું લાગે છે? અને મળશે તો પણ ક્યાંથી મળશે? ચલો તો આપણે એ જોઈએ. સૌની થાળીમાં રેવા બહેને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ બાપુ, આપણો ગોરિયો. સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મળી ગયો, મારો વાલો ગોરિયો મળી ગયો. તો બાળમિત્રો, તમે વાર્તા જોઈ અને સાંભળી મજા આવી ને? ગોરિયો ગુમ થઈ ગયો હતો, કેટલો શોધ્યો પણ તેમ છતાંય ગોરિયો ક્યાંથી મળ્યો? હા, રોટલાની કોપટીમાંથી, બરાબર ને? સોમાભાઈને સતત કોના વિચાર આવતા હતા? ગોરિયાના વિચાર આવતા હતા. અને આખરે ગોરિયો મળી ગયો એટલે સોમાભાઈ ખુશીથી નાચવા લાગ્યા. તમને પણ તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, મળી જાય તો તમને આનંદ થાય ને? હા, તો સોમાભાઈને પણ એવું જ હતું.
બરાબર. ચલો તો બાળ મિત્રો હવે આપણે આ વાર્તાનું વાંચન કરવાનું છે, તો ચલો આપણે હવે તે વાંચન કરીશું. બાળ મિત્રો તો ચલો આપણે વાર્તા વાંચીએ. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે બે બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું ગોરિયો. બંને બળદ એમને ખૂબ વહાલા. માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, કોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. તો બાળમિત્રો આપણે અર્ધી વાર્તાનું વાંચન કર્યું. હવે પછીની બાકીની વાર્તા તમારે ઘરે જાતે વાંચવાની છે, તો તમે વાંચશો ને? તો આજે તમને મજા આવી ને? તો આવી જ મજા આપણે કરતા રહીશું. હવે નવા ટોપિક સાથે ફરી મળીશું. બાય.